ગવર્મેન્ટ રેગ્યુલેશનના કારણે આપણને અલાઉડ નથી કે અહીંયા કોઈ રિટર્ન ટેસ્ટ કન્ડક્ટ કરાય, એન્ડ કંપનીઝ વોન્ટ ટુ કન્ડક્ટ રિટર્ન ટેસ્ટ બિફોર ટેકિંગ દેમ ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ. સો સ્ટીલ વી આર ટ્રાઇંગ ટુ ડૂ વોટ એવર ઇઝ પોસિબલ, એન્ડ હોપફુલી એટલીસ્ટ 15-16 ઓફ કેન્ડિડેટ્સ મે બી પ્લેસ. કેટલા આવી ગયા? બાકી કોઈ આવ્યા છે નવા? કે સ્ટીલ વી હેવ ટુ વેટ ઓર વી શુડ સ્ટાર્ટ? સર 35 થયા છે. 45 સુધી જાય છે હવે દરરોજ. હા 45 સુધી જાય છે. બરાબર, એક્સિલન્ટ, નો ઇશ્યુ. વી વિલ વેટ ફોર જસ્ટ 2 મિનિટ્સ મોર કે આવી જાય, પછી આપણે શરૂ કરીએ. સર ફર્સ્ટ ઇન્ટરનલ ઓનલાઈન જ થશે ને? ચિંતા શું કરો છો, કામ કર્યા કરો. મહાભારત જોયું ને હમણાં? રામાયણ મહાભારત આવે છે, એમાં ચિંતા કરવાનું ના પાડે છે. કામ કરો એટલે થઈ જશે. બસ આપણે એક ક્વિઝ ને એ લઈએ છે ને, તો યુ શુડ નોટ ડાઉન ધ ક્વેશ્ચન ઓફ ક્વિઝ ઓલ્સો ઇન કેસ ઇફ ઇટ ઇઝ ઓનલાઈન. ધીસ ક્વિઝ વિલ બી યોર ક્વેશ્ચન બેંક, રાઈટ? દરેક લેક્ચરમાં હું ક્વિઝ આપું છું, બાકી જે એટલે કરે છે નથી કરતા એ પહેલાં ફોર્મમાં ખબર પડે છે. હમણાં 2 લેક્ચર, આજ લેક્ચર પછી તમને ક્વિઝ મળશે બીજું. આ અભિનવ કોણ છે? ક્વિઝ અભિનવ, આપણે સિસ્ટમનો નથી, બહારથી કોઈક આવીને ઊભો રહે છે. અભિનવ એકવાર એડ કર્યો તો ફરી પાછો આઉટ થઈને ફરી આવ્યો છે. છે તમારામાં કોઈ? હા સર, આપણા ક્લાસમાં જ છે. ક્લાસમાં જ છે સર. સર એટલે એના ફોનમાં માઇક્રોસોફ્ટ ટીમ કોકવાર સપોર્ટ નહીં કરતી ને, એટલે એવું થાય છે એમ કે તો. એટલે આપણો છે ને, નહીં તો કોઈક બહારથી આવે ને લાવ કરી દેવાને. એટલે વિષ્ણુ ખારવા આવ્યો છે. વિષ્ણુ ખારવા, એક છોકરો વિષ્ણુ ખારવા દર વખતે છેલ્લે આવીને બેસે છે, વચ્ચેથી ખબર નહીં પડતી આ ભાઈ કામનો છે કે ના કામનો છે. હા સર, એ પણ ક્લાસનો જ છે. પણ ડિવિઝન 1 છે કે ડિવિઝન 2 છે? 1 1 ડિવિઝન 1 એડ કર્યો છે. ના સર, એ ડિવિઝન 2 માં છે. હા, કાલે કન્ફર્મ થયો ડિવિઝન 2 માં એને એડ કર્યો છે. એટલે સર આજે તમે લાસ્ટ લેક્ચરમાં લિંક મોકલી ને એમાં નામ ને લખવાનું નહોતું. કઈ વાંધો નહીં, તો તમારા ઈમેલ થી દેખાશે સર. સર એક્ચ્યુઅલી મારે અકાઉન્ટ પર બીજું નામ છે અને રીઅલ નેમ, એટલે જે કોલેજમાં જે નામ છે ને અલગ છે, તો સર એટેન્ડન્સમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે એટલે ગમે તે હોય. તમને જ્યારે ઈમેલ આઈડી માંગ્યા ત્યારે તમારે તમારું ઈમેલ આઈડી જ આપવું જોઈએ ને, તો આવા પ્રોબ્લેમ ન થાય. મારી ઈમેલ આઈડી હજી બનાવ્યું નથી એટલે. તમારી કેટલી વાર લાગે? કેટલી વાર લાગે કે મને સર હવે પાસવર્ડ રેવા દે. હવે શું નામ છે તારો ઈમેલમાં? સર ઈમેલમાં મુગ્ધા આરે કરશે. અચ્છા, હા બરાબર. કઈ નહીં, તો તું તારું બનાવીને મેસેજ કરજે, હું ચેન્જ કરાવી આપીશ. હા, એટલે બધામાં ચેન્જ થઈ જશે. હા સર, ઠીક છે સર. નાવ ઓકે, એનીવે જેટલા આવ્યા એટલા વી વિલ સ્ટાર્ટ વિથ અવર પ્રેઝન્ટેશન ફોર ટુડે. ઓકે, ટૂલ સિક્વન્સિંગ એન્ડ ઇન્ડેક્સિંગ, વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ. વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ તમને લાસ્ટ ટાઈમ મેં ફાઇલમાં આપી હતી, જેને જોઈ હોય એ સારી વાત છે, ના જોઈ હોય તો હવે જોજો. વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ વી હેવ ડિસ્કસ્ડ વન ટાઈપ ઓફ વર્ક હોલ્ડિંગ ડિવાઇસ, દેટ ઇઝ કોલેટ, એન્ડ દેર આર 3 ટાઈપ્સ ઓફ કોલેટ્સ. અધર દેન કોલેટ, ઇન ધીસ કેપ્સ્ટન એન્ડ ટરેટ લેથ વી ઓલ્સો યુઝ મેગ્નેટિક ચક. We also use air operated collet or air chuck, pneumatic chuck jene kevay che. So we generally use those work holding devices which are
क्विक एंड सेल्फ रिस्ट्रेनिंग और रिस्ट्रेनिंग એટલે શું કે જોબ ને પકડવા માટે એને આપણે નટ બોલ્ટ ની જેમ કઈક ટાઇટનિંગ કરવા જવું નથી પડતું. એકવાર એને જોબ અંદર જાય એટલે એ તરત લોક થઈ જાય એવી મિકેનિઝમ આપણે જોઈએ છે, જેથી આપણે મેન્યુઅલ ઇન્ટરફરન્સ વચ્ચે કંઈક કરવો પડે નહીં, બીકોઝ વી વોન્ટ ટુ એલિમિનેટ ધ ટાઈમ લેગ એસોસિએટેડ વિથ મેન્યુઅલ ઓપરેશન. ઓકે, સો નેક્સ્ટ ઇઝ ટૂલ સિક્વન્સિંગ. હવે આ જસ્ટ એકવાર તમે જોઈ લો ફરીથી ડાયગ્રામ, આ પહેલાં બી આપણે બતાવી છે. ટૂલ સિક્વન્સ એટલે શું, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, સે ઇફ વી વોન્ટ ટુ મેન્યુફેક્ચર ધીસ ટાઈપ ઓફ જોબ. તમે IE1 બી ભણો છો, PPC IE1માં આવે છે તમને, અને પ્રોડક્ટિવિટી 2 ને એ બી આવે છે. સો દેર ઓલ્સો યુ હેવ ડિફરન્ટ ઓપરેશન્સ, દેટ ઓપરેશન મે બી ઓફ એ લાર્જ ઓર્ગેનાઇઝેશન ઓર ઓફ એ ફોર એ સ્મોલ જોબ દેટ ઇઝ ટુ બી પ્રોડ્યુસ્ડ. તો અહીંયા આપણે એ રીતે થોડુંક વિચારવાનું છે કે કયું ઓપરેશન પહેલાં કરશું. તમે જે જોબ બનાવ્યા હતા લેથ મશીન પર, એની અંદર તમે કયા કયા ઓપરેશન્સ કઈ રીતે કર્યા હતા એ ફરીથી યાદ કરો. સે ધીસ વોઝ યોર રૉ મટીરિયલ દેટ વોઝ ગીવન ટુ યુ, રાઈટ? પછી આમાં આપણે કયા કયા ઓપરેશન્સ કર્યા, પહેલાં કયું કર્યું, બીજું કયું કર્યું, એ થોડુંક યાદ કરો. પેસિંગ, ટર્નિંગ, એવું નહીં જો આવા જવાબ નહીં દેવાના. પહેલાં કયું, બીજું કયું, ત્રીજું કયું, એવું થોડુંક ઓર્ડરમાં બોલવાનું. હા, પહેલાં પ્લેન ટર્નિંગ કર્યું તું ભાઈ કે પહેલાં ફેસિંગ કર્યું તું? એના પછી શું કર્યું? સ્ટેપ બનાવવાનો હોય તો, એટલે સીધો ટેપર સ્ટેપ બનાવવાનો નહીં, સ્ટેપ ટર્નિંગ. હા, લખવામાં તો બધા સ્ટેપ સ્ટેપ બહુ લખ્યું છે લોકોએ, અને પાછું પૂછે છે કે મને કેમ માર્ક ના આપ્યા. સ્ટેપ એટલે મારે શું સમજવું, પગથિયું બનાવ્યું એવું? તમે સ્ટેપ લખો એટલે મારે સમજી લેવાનું કે પગથિયું બનાવ્યું, તો મેં પગથિયું તો બતાવ્યું ન, તમે પગથિયું લખો માર્ક કેમ ના આપવાના. સપોઝ વી વોન્ટ ટુ હેવ એ સ્ટેપ ટર્નિંગ ઓફ ધીસ પર્ટિક્યુલર સાઈઝ. હવે આ આપણો જોબ થઈ ગયો, લાઈન વાળો આપણો ફાઈનલ જોબ છે. રેડ લાઈન છે એ બેઝ મટીરિયલ, રો મટીરિયલ હતું, થોડી બાકી ચૂકી લાઈન આવે છે. ઓકે, રાઈટ. તો પહેલું ઓપરેશન આપણે ફેસિંગ કર્યું, બીજું પ્લેન ટર્નિંગ ટુ મેક ધીસ ડાયામીટર, સે ધીસ ઇઝ 2 નંબર. આ ડાયામીટર બનાવવાનો છે પછીથી કે બીજું કંઈ કરવાનું? ઓકે, ધીસ વોઝ યોર થર્ડ ઓપરેશન. And this is fourth operation. Correct? This is what I understand from this job. In case, આવો જોબ આપણે સિમ્પલ બનાવવાનો હોય તો આપણે કેટલા ટૂલ્સ યુઝ કરીએ? 2 ટૂલ યુઝ કરીએ, 3 યુઝ કરીએ, 4 યુઝ કરીએ, દરેક ઓપરેશન માટે અલગ કરીએ કે શું કરીએ? બોલો બોલો. એક જ ટૂલ યુઝ કર્યો સર. એક જ ટૂલ યુઝ કરીએ અને આપણે પછી ફેસિંગ કર્યા પછી એ ટૂલને રોટેટ કરી દઈએ, એટલે ટર્નિંગ મોડમાં મૂકી દઈએ, બરાબર ને? બટ વેન વી આર ટોકિંગ ઓફ ધીસ ઓટોમેટ, વી યુઝ 1 ટૂલ ફોર ફેસિંગ એન્ડ અનધર ટૂલ ફોર અનધર ઓપરેશન, દેટ ઇઝ ટર્નિંગ ઓપરેશન. સે આ જેટલા કલર છે એટલા ટૂલ હું વાપરવાની ઈચ્છા કરું છું, મારે કોઈ ટૂલને ચેન્જ કરવું નથી, કાઢવાનું નથી, જે ટૂલ છે એ પ્રમાણે જ ચાલવું જોઈએ. એટલે ફેસિંગ 1 નંબર ટૂલ, ટર્નિંગ પ્લેન ટર્નિંગ આપણે જે કર્યું ઇટ વિલ બી એ રફ ટર્નિંગ, સો આઈ એમ યુઝિંગ ટૂલ નંબર 2. દેન અગેન આઈ વોન્ટ ટુ હેવ ફિનિશ ટર્નિંગ ઓપરેશન. ફિનિશ ટર્નિંગ ક્યારે થશે? છેલ્લે કમ્પ્લીટ થાય ત્યારે. એટલે ફિનિશ ટર્નિંગ માટે આપણે આવા 3 સ્ટેપમાં અલગ અલગ જગ્યાએ જો ચાલવાનું હોય તો આ મશીન એવી રીતે કામ નહીં કરી શકે. આ મશીન કેવા જોબ બનાવી શકે છે? જો યુ સી ઓવર હિયર, ઇટ હેઝ એ વેરી ક્લિયર કન્ડિશન કે એક આ કટ છે, પછી ટેપર છે અને એક આ કટ છે. બેઝ મટીરિયલનું સાઇઝ કઈ હશે? આ સાઇઝ બેઝ મટીરિયલની, એટલે તમારા રો મટીરિયલની, એમાંથી આપણે આ બનાવી દીધું, રાઈટ? સિમિલરલી ઓવર હિયર, ઇફ વી કન્સિડર ઓનલી 2 સ્ટેપ્સ, 2 એન્ડ 3 એન્ડ ફેસિંગ ઓપરેશન, દેન 1 ટૂલ ફોર ફેસિંગ, અનધર ટૂલ ફોર
rough turning, then third tool for finish turning, or again rough turning will be done over here and finally finish cut will be taken. Okay, तो आवो जॉब बनावो होय तो आपणे टूल चेंज जे मेन्युअली करता था ए मेन्युअली नहीं करीने आ रोटेट थई जशे. आना ऊपर आपणे प्री डिफाइंड माउंटेड टूल राखशुं के भाई आ टूल लगाई दीधुं, आ टूल लगाई दीधुं, आ टूल लगाई दीधुं. એટલે આ જોબની અંદર જેટલા ઓપરેશન્સ છે એ ઓપરેશન્સના ટૂલ ઓલરેડી 1, 2, 3, 4 અહીંયા એરો પ્રમાણે બતાવ્યા છે. ઓકે, સો લાસ્ટ ટાઈમ વી હેડ ડિસ્કસ્ડ વોટ ઇઝ સ્ટોપ. યાદ છે કોઈને સ્ટોપ એટલે શું? ટુ કંટ્રોલ ધ લેન્થ. ઓકે, ટુ કંટ્રોલ ધ લેન્થ ઓફ ફીડ બાર. ફીડ બાર, રાઈટ. તો એટલે એ નંબર 1 પર બતાવે છે. ધીસ ઇઝ ઓલસો કન્સિડર્ડ એઝ વન ઓફ ધ સિક્વન્સ ઇન ઓપરેશન ફોર મેન્યુફેક્ચરિંગ ધ કમ્પોનન્ટ. તો સિક્વન્સમાં પહેલો જ સ્ટેપ શું આવશે કે આ ટૂલ, આ જે સ્ટોપ તમે લગાવેલો છે એ સ્ટોપ વાળો પાર્ટ લેથ મશીનના હેડ સ્ટોકમાંથી જ્યાંથી જોબ નીકળે છે, આ જોબ બહાર આવ્યો તો આ સ્ટોપ પહેલાં અહીંયા લાગેલો રહેશે, એટલે આને આ સ્ટોપ કરી દેશે. દેર આફ્ટર સેકન્ડ વિલ બી યુ શુડ હેવ ધીસ ટર્નિંગ ઓપરેશન. એટલે બે નંબરમાં આ ટર્નિંગ ઓપરેશનનું ટૂલ આ ભાઈ રોટેટ થઈ જાય એક પછી બે પર, એટલે આપણને ટર્નિંગનું ટૂલ મૂવમેન્ટમાં એવા લોકેશન પર આવી જાય કે જ્યાંથી આપણે એને ફીડ આપીએ તો ટર્નિંગ ઓપરેશન આપણું કરી થઈ જાય. ઓકે, સેકન્ડ અને થર્ડ, થર્ડમાં શું આપ્યું છે જો, સ્પોટ ફેસિંગ ઓપરેશન. સ્પોટ ફેસિંગ ઓપરેશન કેમ કરવાનું છે? કેમ કે એની આગળ આ જોબની અંદર ડ્રિલિંગ છે. વી આર ડિસ્કસિંગ two jobs simultaneously. This job first that we I have drawn manually is just for your understanding, but along with that I am also discussing the manufacturing activity that will be taking place in step by step or sequence of operation for the job shown over here. Okay, to pehlo turning apne kar didu, piju ene su banavanu che, avo kai shape banava che. You see, this is the shape that is generated. રાઈટ, તો આ કયું ટૂલ થયું? ફોર્મિંગ ટૂલ. ઇટ હેઝ એ ચેમ્ફર ઓવર હિયર, ઇટ હેઝ એન એંગલ્ડ કટ ઓવર હિયર. તો એ સીધું એને જ્યારે લાગે, આ કોના પર લાગેલું હશે ભાઈ આ ટૂલ? કોઈ કહી શકશે આ ટૂલ કોના પર લાગેલું હશે? ટૂલ પોસ્ટ, રેયર ટૂલ પોસ્ટ. ઓકે, રેયર ટૂલ પોસ્ટ, આર ટી પી. આપણે શોર્ટમાં અત્યારે લખું છું એટલે અહીંયા લખવાની તકલીફ પડે છે. ઓકે, રેયર ટૂલ પોસ્ટ પર આ ટૂલ લાગેલું રહે છે, એટલે રેયર ટૂલ પોસ્ટ મૂવ થવી જોઈએ સેકન્ડ ઓપરેશન પછી. થર્ડની અંદર સ્પોટ ફેસિંગવાળું ટૂલ આને આ બાજુ ટચ કરે એટલે રેયર ટૂલ પોસ્ટ તમારી રન થવી જોઈએ, ચાલવી જોઈએ, અને એની ફીડની ડાયરેક્શન અહીંયા બતાવી છે એ ડાયરેક્શનમાં ફીડ આવવો જોઈએ. સો દેટ ધ ઇન્ટેન્શન ઇઝ ટુ હેવ ધીસ લેન્થ કટ એઝ વેલ એઝ જનરેટ એ ટેપર. આ ટેપર જનરેટ થાય છે અને કઈ લેન્થ બની છે? આ લેન્થ બની કે આ બની? ફર્સ્ટ ઓર સેકન્ડ? થ્રેડેડ પાર્ટવાળી લેન્થ બનાવે છે. આ થ્રેડેડ પાર્ટ છે ને, અહીંયા થ્રેડેડ પાર્ટ છે, ધીસ ઇઝ ધ થ્રેડેડ પાર્ટ. આ લેન્થ બને છે એટલે જોબ ઊંધો બની રહ્યો છે. આપણે જે મગજમાં આ રીતે નાનો મોટો મોટો એવું બનાવતા સ્ટેપ જે કર્યું છે એ મેન્ટાલિટી થોડી મગજમાંથી બદલી દેવાની. થિંક ઓફ સમથિંગ એલ્સ કે આવું બી થઈ શકે, તો એવું થઈ રહ્યું છે. એટલે આ જોબ તમારો રિવર્સ ફોર્મમાં બને છે. લાર્જર ડાયામીટર ઇઝ ઓન આઉટર સાઇડ એન્ડ સ્મોલર ડાયામીટર ઇઝ ઓન ઇનર સાઇડ. જનરલી વી હેવ સીન ધ ઓપરેશન ઓફ સ્ટેપ ટર્નિંગ ઇન ધીસ ફેશન, દેટ લાર્જર ડાયામીટર ઇઝ નિયર ધ હેડ સ્ટોક ઓર નિયર ધ ચક એન્ડ સ્મોલર ડાયામીટર ઇઝ અવે ફ્રોમ ધ ચક. બટ હિયર ઇન ધીસ કેસ વી હેવ ડન ઇટ એક્ઝેક્ટલી અપોઝિટ. તો આ ઓપરેશન નંબર કયું થઈ ગયું તમારું? આ જોબની અંદર જાઓ તો ધીસ ઇઝ યોર 1, 2, 3. તો આ વસ્તુ અહીંયા બની છે એટલે ધીસ ઇઝ ધ ફોર્મ ટૂલ. આ જનરેટ થાય છે ફોર્મ ટૂલથી. આ જનરેટ થયું છે ટેપર તમારું ટર્નિંગ પ્રોસેસથી, ટર્નિંગ ટૂલ એટલે સિક્વન્સ નંબર 2થી. એક નંબર સ્ટોપ, બે નંબર ટર્નિંગ, ત્રણ નંબર પર આવે છે સ્પોટ ફેસ, ચાર નંબર પર શું છે રેયર ટૂલ પોસ્ટમાંથી ફોર્મિંગ ટૂલ એને કટિંગ કરી જાય છે, અને પાંચ નંબર પર તમારું ટૂલ જે છે એ ટરેટનું ચોથું ટૂલ, દેટ ઇઝ એ ડ્રિલિંગ ટૂલ. સો ધીસ સ્પોટ ફેસિંગ વિલ મૂવ અવે
and drilling tool will go inside. So the drilling operation till this portion, up to this portion is done. So drilling will be done up to this length. એટલે આને through drill હોય તો through drill છે કે નથી through drill છે last operation માં દેખાય છે. So drilling operation with tool number 4 feed is along longitudinal direction એ સીધું drill થઈ ગયું છે આખું. એના પછી 5 નંબર પર ફરી પાછું એક chamfer tool છે. Now from where does this chamfer tool will come? Chamfer tool ક્યાંથી આવશે? Rear tool post પરથી કે front tool post પરથી આવી શકે chamfer tool? Rear tool. ના નહીં આવે. You have to understand, you have to remember that જે tool લાગેલું છે એ tool એક જ કામ કરી શકે છે. એ બીજું કામ સેમ ફોર્મનું હોય તો જ કરશે. ફોર્મ ટૂલ રેર ટૂલ પુશ પર લગાવી દીધો છે. સો ઇટ કેન ડુ ઓનલી ફોર્મિંગ ઓપરેશન વિચ ઇઝ ડન સિમિલર ટુ ધીસ પાર્ટ. ઓપરેશન નંબર 3માં આપણે રેર ટૂલ પુશ પર ઓપરેશન નંબર 3 સ્પોટ ફેસિંગ અને ચોથું ઓપરેશન થાય છે આપણું ફોર્મિંગનું. એ ચોથું ઓપરેશન ફોર્મિંગનું ત્યારે જ થશે જ્યારે રેર ટૂલ પુશ ચાલશે. અહીંયા ફોર્મિંગ ઓપરેશન નથી. યુ કેન સી ધ ટેપર ઓવર હિયર ઇઝ on right side, the taper over here is on left side. So this tool is coming from turret only. It is not from rear tool post. This is turret. આ 5 નંબર ની સામે બતાવ્યું છે ને આ turret માંથી જ આવેલું tool છે. Right? આટલું complete થઈ જાય એટલે શું બની ગયું? આ smaller diameter, આ larger diameter, આ એક અહીંનો chamfer, આ બીજો chamfer. એટલે આપણું operations complete અને અંદરનું drill. એટલે કેટલા operation થયા? Turning, thereafter ફોર્મિંગ, 3 નંબર સ્પોટ ફેસિંગ કરી દીધું અને પછી આપણે ફોર્મિંગ કર્યું 4 નંબર પર. 5 નંબર ઓપરેશન છે આપણું ડ્રિલિંગ. 6 નંબર છે ટેપર ટર્નિંગ. આ કોનો અવાજ આવે છે ભાઈ? મ્યુટ કરીને કરો કંઈ કામ કરતા હોય તો. એન્ડ 7th ઓપરેશન ઇઝ કટ ઓફ. અગેન ધીસ કટ ઓફ ટૂલ વિલ બી કમિંગ ફ્રોમ વેર? અહીંયા 6 નંબર પર બતાવે છે. 6 નંબર પર તમે કટ ઓફ ઓપરેશન લગાવેલું છે, કટ ઓફ ટૂલ લગાવ્યું છે. ઓકે, સો ઇઝ ઇટ ક્લિયર? હાઉ મેની ઓપરેશન્સ આર રિક્વાયર્ડ ટુ જનરેટ ઓર કમ્પ્લીટ ધીસ જોબ ઓફ ધીસ સાઇઝ ઓર ધીસ શેપ? ટોટલ 7 ઓપરેશન્સ, 6 ફ્રોમ ટરેટ એન્ડ 1 ફ્રોમ રેલ ટૂલ પોસ્ટ. ઓકે, સો ધીઝ આર ધ 7 operations that are required to generate this shape. Correct? And all the things are being done in one setup only. All the things are being done in one setup only. કોઈ વચ્ચે મશીન બંધ ચાલુ કરતા નથી, કોઈ ટૂલ ચેન્જ કરતા નથી. That is the meaning of semi-automatic machine that we are using. બાર ફીડર થી બાર ફીડ થશે. સ્ટોપ એને રાઈટ લોકેશન પર સ્ટોપ કરશે. ચક બંધ થઈ જશે એટલે કોલેટ બંધ થઈ જશે. ઇટ વિલ હોલ્ડ ફર્સ્ટ ઓપરેશન ફ્રોમ ટરેટ. હવે આ બધા જ ઓપરેશનમાં જસ્ટ ટુ ડ્રો યોર અટેન્શન એન્ડ કીપ યુ થિંકિંગ, આપણે આ ટૂલ છે નોર્મલી આપણે શું કરીએ છીએ કે અહીંયા ટૂલ પોસ્ટ હોય આપણી અને આ રીતે આપણે ટૂલ પકડીને ટર્નિંગ કરીએ છીએ, રાઈટ? હવે આ કેસમાં શું છે, ઊંધું છે કે ટૂલ પોસ્ટ તમારી કઈક બીજી જગ્યાએ છે. ટૂલ પોસ્ટ ક્યાં છે? ટૂલ પોસ્ટ તમારી બીજી જગ્યાએ એટલે જુદી જગ્યાએ છે. સે ટૂલ પોસ્ટ આ રીતે અહીંયા લાગેલી છે અને આપણે ટર્નિંગ ઓપરેશન કરવાનું છે. તો ટૂલ લાગેલું જે હશે એ કેવું લાગવું જોઈએ? એનામાં આ ટૂલથી ટર્નિંગ કરવાનું છે આપણે. અહીંયા આ લોકેશન હોય ત્યારે ટર્નિંગ લાગશે, કરશે, બરાબર છે? તો ટૂલ હોલ્ડર આપણી પાસે એવું હોવું જોઈએ કે જેની અંદર આપણે ટર્નિંગ ટૂલ અહીંયા હોલ્ડ કરીએ. ધીસ ઇઝ ધ ટર્નિંગ ટૂલ અને આ ક્લેમ્પિંગ ડિવાઇસ. આ રીતનું ટૂલ હોલ્ડર આપણી પાસે હોવું જોઈએ કે જે આપણા ટરેટની ઉપર એને લગાવે. સો ધીસ ઇઝ ધ જોબ. ઓવર હિયર વી હેવ ટરેટ. ઓકે, અને આની અંદર આપણે ટૂલ માઉન્ટ કરીએ છીએ. હવે જો આમ સીધું ટૂલ માઉન્ટ કરીએ તો ટર્નિંગ ના થાય, એટલે આપણને ખબર છે કે ટૂલ ક્યાં હોવું જોઈએ. પોઝિશન આ રીતે કંઈક હોવું જોઈએ.
So we have to do something. We have to do something that will mount the tool in certain location, this location. આ રીતનું આપણું ટૂલ હોલ્ડર હોવું જોઈએ કે આ પાર્ટ ટરેટની અંદર ફિક્સ થઈ ગયો અને અહીંયા આગળ આપણે ટૂલ લગાવી દીધું, રાઈટ? સો ધીસ ઇઝ ધ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ફોર ધીસ મશીન એન્ડ ધેરફોર ઇટ ઇઝ ઓફ હાઈ ઇમ્પોર્ટન્સ એન્ડ મોસ્ટ ક્રિટિકલ પાર્ટ ઇન સેમી ઓટોમેટિક મશીન ઓર ઓટોમેટિક મશીન, કે તમારું જે ટૂલ છે એને હોલ્ડિંગ કરવા માટે. ટરેટ તો અહીંયા જ છે, ટૂલ આપણે અલગ અલગ લોકેશન પર જોઈએ છે. ટર્નિંગ હોય તો આ જગ્યાએ ટૂલ જોશે, ફેસિંગ કરવાનું હોય તો ટૂલ ક્યાં જોઈશે આપણને? આ લોકેશન પર જ રહેશે, પણ એને મૂવમેન્ટ આ ફીડ જોઈએ. સો ધીસ થિંગ્સ આર ટુ બી થોટ ઓફ, અને આ કરવા માટે આપણે અહીંયા ટર્નિંગ ઓપરેશન લીધું છે. તો આ રીતે ટૂલ હોલ્ડર જોશે. સો ધીસ ઇઝ યોર ટૂલ હોલ્ડર. સો વી હેવ ટુ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડ વેરિયસ ટૂલ હોલ્ડિંગ ડિવાઇસીસ ઓલ્સો અધર દેન વર્ક હોલ્ડિંગ ડિવાઇસીસ. સો ધીસ ઇઝ વન સ્કેમેટિક દેટ આઈ હેવ શોન. ધીસ ટૂલ હોલ્ડર્સ વેર ગીવન ટુ યુ ઇન ધ ફાઇલ દેટ આઈ હેડ શેર્ડ લાસ્ટ ટાઈમ ઓલ્સો. સમ ઓફ ધ ટૂલ હોલ્ડર્સ વેર ગીવન ટુ યુ, રાઈટ? નાવ કટિંગ ઓફ ટૂલ તમે જુઓ, છ નંબરનું ઓપરેશન. કટિંગ ઓફ ટૂલ છે ને, છ નંબરના ઓપરેશનનું ટૂલ હોલ્ડર કેવું હશે? આવું જ હશે કે કંઈક જુદું હશે? આ જ રીતનું હશે કે કંઈક જુદું હશે? જુદું હશે, એવું હશે, પણ થોડાક ડિસ્ટન્સ પર હશે. ના સર, ઉપરથી હશે. આ સાઈડમાં છે તો પેલું ઉપરથી હશે ને, એવું હોઈ શકે છે. ઠીક છે, બધાએ પોતપોતાના રીતે જે વિઝ્યુઅલાઈઝ કર્યું, ઇમેજિન કર્યું એવું કીધું, નો પ્રોબ્લેમ. ઓકે, સમ ઓર ધ અધર ટાઈપ ઇટ વિલ બી હેવિંગ સેમ પોઝિશન, ઇટ વિલ બી હેવિંગ સેમ પોઝિશન, બટ ધ કેન્ટિલીવર પાર્ટ ઓફ ટૂલ વિલ બી હાયર. આ જે પાર્ટ છે કટ ઓફ કરવાનું છે ને આપણે, એટલે એ ડાયામીટરથી આનું જે રેડિયસ છે, રેડિયસ કરતાં થોડુંક મોટું કેન્ટિલીવર ફોર્મ આપણે રાખવું પડશે, તો જ કટ ઓફ થશે, બરાબર? ડ્રીલ પાર્ટ છે તો આની જે વોલ થિકનેસ છે એના કરતાં વધારે કેન્ટિલીવર હોવું જોઈએ. જો આખું કટ ઓફ કરવાનું હોય તો એના રેડિયસ કરતાં થોડું મોટું હોવું જોઈએ. અહીંયા આગળ આપણી પાસે વોલ થિકનેસ ફક્ત દેખાય છે, એના પરથી એવું માનીએ કે 2 કે 3 mm વોલ થિકનેસ છે, તો 2 કે 3 mm વોલ થિકનેસને કટ ઓફ કરવા માટે આપણે 4 to 5 mm કેન્ટિલીવરવાળું કટ ઓફ ટૂલ આપણને કામ કરી આપશે. કેમકે અહીંયાથી આગળ જાય એટલે તો પછી મટીરિયલ છે નહીં, તો કંઈ કટ કરવાનું નથી. So more or less your tool will be of same type. હવે જો આ ટરેટનું રોટેશન આ સાઈડ થતું હોય, now I am giving one more condition. Say turret is, this is tool number turning, એટલે એક નંબરનું ટૂલ છે, તો ટૂલ નંબર 2 આવ્યું, ફોર્મિંગ થઈ ગયું પાછળથી. પછીનું જે અહીંયા આપણું ટૂલ છે એ ટૂલ શું છે? સ્પોટ ફેસિંગ, ધેન ડ્રિલિંગ, આ બધા એક્સેલ છે. આ ટૂલનું લોકેશન ક્યાંથી આવવું જોઈએ? આ રીતે લગાવાશે કે કંઈક બીજું જોશે? ધીસ ઇઝ સે લેફ્ટ હેન્ડ, તો ઓલું રાઈટ હેન્ડનું જોશે. કેમકે પછી આ જોબને આવડું મોટું ટૂલ હોલ્ડર હોય અને આ ટરેટ રોટેટ થાય તો જોબ અને ટૂલ હોલ્ડર અથડાઈ જાય ને, દે વિલ હેવ ઇન્ટરસેક્શન. દેરફોર ઓલ ધ ટૂલ હોલ્ડર્સ હિયર આફ્ટર વિલ બી કમિંગ ફ્રોમ ધીસ સાઈડ ઓનલી, કે આ આવ્યું અહીંયા તો અહીંયા આગળથી મશીનિંગ કરશે. થર્ડ આવ્યું આવું જ કંઈક કટિંગ ઓફ ટૂલ, તો એ બી અહીંયા આગળ મશીનિંગ કરશે. ઓકે, કરેક્ટ? સો ધીસ ઇઝ વોટ વી હેવ ટુ થિંક વેન વી આર ડિસાઇડિંગ ફોર ટૂલ લેઆઉટ એન્ડ લોકેશન ઓફ ટૂલ વિથ ધ ટૂલ હોલ્ડર્સ ઇન ધ ટરેટ. નાવ દેર ઇઝ એન અસાઇનમેન્ટ, તમે બધાએ આ ફોટાનો સ્નેપશોટ લઈ જ લીધો હશે, રાઈટ? ન લીધો હોય તો લઈ લો ઓફિશિયલી. અને આ જે જોબ છે એના આપણે સિક્વન્સ ઓફ ઓપરેશન લખવાના છે. આની અંદર ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા, લખેલા બી છે. તમારે 1 2 3 4 5 6 7 જે ઓપરેશન્સ છે એ લખવાના છે, કે પહેલું ઓપરેશન કયું થયું, સેકન્ડ કયું થયું, થર્ડ કયું થયું, અને આવો જોબ બનશે. સો ઇટ વિલ જસ્ટ ગીવ યુ એન આઈડિયા ઓફ લિસ્ટિંગ ડાઉન ધ ઓપરેશન સિક્વન્સ, રાઈટ?
યુ હેવ ટુ પ્રિપેર ધીસ ઇન સમ એક્સેલ શીટ હોય તો એક્સેલ કાગળ પર કરતા હોય તો કાગળ નોટબુક પર કરશો તો બી ચાલશે. પછી જ્યારે તમને અસાઇનમેન્ટમાં આ ક્વેશ્ચન પૂછાશે ત્યારે એ જગ્યાએ આ ફોટો તમારે અપલોડ કરી દેવાનો. ફિગર ડ્રો કરવાની? ના ના, ફિગર ડ્રો નહીં કરવાની. તમારી પાસે પ્રિન્ટર વિન્ટર વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કરી લેવાની અને સાઈડમાં પછી લખી દેવાનું. ના હોય તો કંઈ વાંધો નહીં. યુ હેવ ટુ રાઇટ ઓપરેશન્સ, પણ દરેકે જે કાગળ પર લખશે એમાં પહેલાં ઉપર પોતાનું નામ ને રોલ નંબર લખવાનો અને પછી સિક્વન્સ ઓફ ઓપરેશન્સ લખવાના છે. સર, હા સર, આમાં ખાલી ઓપરેશન લખવાના માટે થોડું બે ત્રણ લાઈન ડિટેલમાં બી લખવાની છે? ના ના, ઓપરેશન નું લિસ્ટ જ 1 2 3 4 5 6 7. ઓકે સર. ઓકે, જસ્ટ યુ હેવ ટુ રાઇટ ડાઉન ધ લિસ્ટ ઓફ ઓપરેશન્સ એન્ડ મેક એ ટેબલ એન્ડ બી રેડી. જ્યારે તમને આની અંદર બીજા ક્વેશ્ચન્સ એડ કરીને હું આપીશ ત્યારે એ ટેબલ આખું ભરાઈ જશે. અત્યારે ફક્ત ઓપરેશન લખી રાખવાના છે. ઉપર પહેલાં તમારું નામ લખવાનું, રોલ નંબર લખવાનો, ગયા વર્ષનો હોય તો ગયા વર્ષનો લખજો ચાલશે, અને નામ આખું લખવાનું જે તમારા રોલ લિસ્ટમાં છે એવું, એકડો બગડો નહીં લખી દેવાનું, પ્રથમ ને પરમ ને એવું, હે ને, આખું લખવાનું. રાઈટ, સો દેટ ઇઝ એ સ્મોલ પાર્ટ દેટ યુ હેવ ટુ ડૂ. એના પછી આપણે જ્યારે ટૂલ લેઆઉટમાં આગળ જશું ત્યારે એ ઓપરેશન નંબર 1, તો ટૂલ કયું છે, લોકેશન શું છે એ લખવાનું છે. દેર આફ્ટર આઈ વિલ ગીવ યુ 1 ડેટા, જે આપણે SYમાં પ્રોબ્લેમ તમને આપ્યો હતો એવો, કે ભાઈ રોટેશનલ સ્પીડ આટલી છે, ફીડ આટલી છે, કટિંગ રેટ આટલો છે, તો ટાઈમ શોધવાનો છે. એ બધા જ ઓપરેશન માટે આપણે પછી એક્સરસાઇઝ કરશું. દેટ વિલ બી ધ લાસ્ટ લેક્ચર ઓફ ધીસ ચેપ્ટર. ઓકે સર, બોલો. આ ફોર્મ ટૂલ છે એ લાગે કઈ રીતે? એટલે પરપેન્ડિક્યુલર જ લાગશે જોબને? યસ, આપણે મિરર ઇમેજ જોતી હોય એ રીતે લગાવવાનું. રેર ટૂલ પોસ્ટમાં લાગે. રેર ટૂલ પોસ્ટ ક્યાં છે યાદ છે? હા, આ રેર ટૂલ પોસ્ટ. ઓકે, ધીસ ઇઝ રેર ટૂલ પોસ્ટ. ઓકે, આ રેર ટૂલ પોસ્ટમાં એ ટૂલ લાગે. કરેક્ટ? યસ. Now this diagram is been given to you in your PDF file that I had shared last time. બધા પાસે છે. This is the diagram of indexing mechanism. આમાં જે આપણે જોઈએ છે indexing mechanism. This is the indexing turret, અને turret ની નીચે જે mechanism છે that is called as indexing mechanism. So this is the cross sectional or cut view detail diagram of indexing mechanism. Correct? તો આની પહેલાં એક તમને ઇન્ડેક્સિંગનો વિડીયો બતાવું, સો દેટ લેટર ઓન વી કેન દેખાય છે વિડીયો? હા સર. હા સર. ઓકે, નાવ ધીસ ઇઝ ઇન્ડેક્સિંગ ડિવાઇસ, ઇન્ડેક્સિંગ મિકેનિઝમના. This is a generalized indexing mechanism. આ turret માં હોય એવું જરૂરી નથી, પણ એ તો છે, તો છ હોય turret છે એવું આપણે માનીએ. આ milling machine માં ભી આવી indexing mechanism. આપણે ત્યાં નીચે જે milling machine છે એમાં gear tooth cut કરવા માટે indexing mechanism છે, એમાં આવા ડિગ્રી આવશે. પણ આપણું જે રોટેશનલ ટરેટ છે એની અંદર આવું ડિગ્રી માર્કિંગ નહીં આવે, કેમ કે આપણે 6 સ્ટેપ ફિક્સ કરી દીધા છે અને 6 સ્ટેપમાં જ મૂવમેન્ટ થશે. વેન વી આર થિંકિંગ ઓફ ટોકિંગ ઓફ અવર ઇન્ડેક્સિંગ મિકેનિઝમ, તો આ નીચેથી આને જ્યારે રોટેટ કરીએ છીએ તો આ પિન સ્પ્રિંગ લોડેડ છે, અને આ સ્પ્રિંગ 60 ડિગ્રી જ્યારે આ ડિસ્ક રોટેટ થાય ત્યારે આ પિન એમાં અંદર સ્લોટમાં ફિક્સ થઈ જાય છે, જેથી પછી આ વ્હીલ છે એ લોક થઈ ગયું. આ વ્હીલની ઉપર શું છે? આ વ્હીલની ઉપર ટરેટ લાગેલું છે. કરેક્ટ? વી હેવ ટુ અઝ્યુમ દેટ દેર ઇઝ અ ટરેટ અબાઉ ધીસ વ્હીલ એન્ડ ધ 6 ફેસીસ ઓફ ટરેટ આર જસ્ટ અબાઉ ધીસ સ્લોટ. તો જ્યારે બી આ સ્લોટ આ પિનના સામે આવે ત્યારે આ લોક થઈ જશે, એટલે આપણું ટરેટનું એક ફેસ એક્સિયલ ડાયરેક્શનમાં ફિક્સ થઈ જાય. દેટ ઇઝ વોટ વી નીડ ટુ ઇમેજિન એન્ડ અન્ડરસ્ટેન્ડ.
તો આ રીતે ચાલે છે, બેસિક કન્સેપ્ટ આ છે. ઓકે, હિયર ધીસ ઇઝ ધ મિકેનિઝમ દેટ ઇઝ ગોઈંગ ટુ રોટેટ ધ ઇન્ડેક્સિંગ ટરેટ ઓર ઇન્ડેક્સિંગ વ્હીલ ઓફ ધ ટરેટ. અને આ મિકેનિઝમ અહીંયા જે બતાવી છે એ વર્મ અને વર્મ વ્હીલ બતાવેલું છે. ધીસ ઇઝ વર્મ શાફ્ટ, ધીસ ઇઝ વર્મ એન્ડ ધીસ ઇઝ વર્મ વ્હીલ. આની જગ્યાએ બેવલ ગિયર બી યુઝ કરી શકાય છે. જનરલી કેપ્સ્ટન લેથની અંદર બેવલ ગિયર સિસ્ટમ લગાવેલી છે. આપણે જે હમણાં ડાયાગ્રામ તમને આપી છે અને અત્યારે હું આના પછી સમજાવીશ, એ ડાયાગ્રામમાં તમને બેવલ ગિયરવાળી એસેમ્બલી બતાવેલી છે. This is specifically for milling machine where you can rotate and set any degree according to the pointer. But we in our lathe machine capstan, we don't need to set any degree. We directly set it to 60, 60, 60 and 360. So, આપણે છ લોકેશન 360માં 60 ડિગ્રીના અંતરે ડાયરેક્ટ જ લેવાના છે, એટલે આવા મેઝરમેન્ટની કોઈ જરૂર નથી. જ્યારે વર્મ અને વર્મ વ્હીલ હોય ત્યારે ગિયરિંગ રેશિયો અબાઉટ 50 to 1, 100 to 1 એવો હોય. એટલે આ 100 વાર તમે રોટેટ કરો આ ચકડું ત્યારે અહીંયા આગળ આનું એક રોટેશન કમ્પ્લીટ થાય, અને એટલે આપણને 1 ડિગ્રી 0.5 ડિગ્રી જેટલું એક્યુરેટ લોકેશન મળી શકે. બટ ઇન અવર કેસ વી ડોન્ટ નીડ સો મચ એક્યુરેસી બીકોઝ વી ડાયરેક્ટલી વોન્ટ હેવ સેટ ધ થિંગ્સ દેટ એટ 60 ડિગ્રી ઇટ વિલ ડેફિનેટલી સ્ટોપ. Thereafter, next step is again 60 degree, it will definitely stop. Okay, and therefore, worm and worm wheel is not used in capstan turret, lathe, and gear, bevel gear mechanism is used. Okay. So, this video is also available on YouTube. You can just check out and find it if you want to see again, or I will share the link to you in chat box. So we go back to our mechanism. Now after seeing the video you should be having certain idea of certain sort of clarity regarding what are the functions. Jo aa bevel gear ane pinion che, bevel pinion, what is the ફંક્શન ઓફ બેવલ ગિયર? કલર તમે આઈડેન્ટિફાઈ કરજો, બ્લુ ટુ બ્લુ દેટ ઇઝ બેવલ પિનિયન એન્ડ ધીસ ઇઝ બેવલ ગિયર. તો આને આપણે જ્યારે વ્હીલ રોટેટ કરીએ છીએ, મશીનનું આખું વ્હીલ રોટેટ થાય છે, ત્યારે આ શાફ્ટ રોટેટ થાય છે, અને આ શાફ્ટ શું કરશે, આ બેવલ ગિયરને રોટેટ કરશે. ઓકે, સો મોશન ઇઝ ફ્રોમ હિયર, ઇટ ઇઝ રોટેટિંગ, this is rotating, અને એ આને rotate કરશે. તો આ આપણું આખું ફરવા માંડશે. Now this is what is called as plunger pin. Plunger spring, plunger and plunger pin. એટલે આ plunger pin છે ને આ plunger છે. This is the plunger that goes into this slot. એક, બે, ત્રણ, ચાર ને પાંચ, છઠ્ઠા સ્લોટમાં પિન છે અત્યારે. છ સ્લોટ્સ છે, એટલે આ હેક્સાગોનલ ટરેટ બહારનું જે દેખાય છે, હેક્સાગોન જે બહારનું દેખાય છે, દેટ ઇઝ હેક્સાગોનલ ટરેટ. સેકન્ડ ઇઝ ઇન્ડેક્સિંગ પ્લેટ, જે વિડીયોની અંદર આખી સર્ક્યુલર હતી ને ડિગ્રી પર આપણે સેટ કરી શકતા હતા, અહીંયા આપણે સર્ક્યુલરમાં આવા 6 નોચ કરી દીધા છે, જેથી એ જ્યારે એની સામે આવે ત્યારે શું થાય, પિન આ નોચની અંદર જતી રહે અને થઈ જાય, સ્ટોપ થઈ જાય, રાઈટ સર? પછી પાછું અનલોક કરી દે થાય. હા, બતાવો, બે મિનિટ. આટલે સુધી સમજાઈ ગયું, ક્લિયર? Okay, now this is indexing ratchet. This thing you have to see. This is indexing ratchet. જ્યારે આ રોટેટ થાય છે ને આખી ડિસ્ક ગિયરની સાથે, ત્યારે આ રેચેટ બી સાથે રોટેટ થાય છે. અને અહીંયા જો અહીંયા એક તમને ધ્યાનથી જોવાતું હોય તો એક પિન છે,
देर इज अ पिन ओवर हियर राइट એટલે આ લોક થઈ ગયું છે અત્યારે અહીંયા તો લોક થયું છે અહીંયા બી લોક થાય છે હવે જ્યારે આ ફરી આને બહાર કાઢવાનું છે આપણે બરાબર આ પિન અપ કેવી રીતે થાય દેટ ઇઝ યોર ક્વેશ્ચન કરેક્ટ દેટ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ સો પ્લન્જર એક્ચ્યુએશન કેમ તમારી પાસે જે ડાયાગ્રામ છે એમાં નંબર 10 પ્લન્જર એક્ચ્યુએશન કેમ આ વસ્તુ સ્લાઇડની અંદર એટલે કે મશીનની અંદર તમે જે વ્હીલ ફેરવો છો અને આખું સેડલ આગળ જાય છે એની અંદર લાગેલું છે એટલે જેવું આપણું ઓપરેશન પૂરું થાય અને સેડલ પાછું આવવાનું શરૂ થાય એટલે આ એક્ચ્યુએટ થઈ જશે દેર ઇઝ અ મિકેનિઝમ કે આ બેડમાં સેડલ પાછું આવે એટલે આ એક્ચ્યુએટ થાય અને આ બે વસ્તુ એકબીજાની સાથે લિંકિંગ કરેલા છે મશીનની અંદર એટલે આ જ્યારે એક્ચ્યુએટ થાય ત્યારે શું થશે આ ભાઈ ઉપર જતા રહેશે ઓકે પ્લન્જર એક્ચ્યુએશન કેમ આ ઉપર જતા રહેશે નોર્મલી ઇટ ઓલવેઝ વોન્ટ્સ ટુ બી ઇન લોક કન્ડિશન સ્પ્રિંગ લોડેડ છે એટલે તો આ એક્ચ્યુએટ કરશે ત્યારે શું થશે આને ઉપર લઈ જશે એટલે આપણી આ ડિસ્ક ફરી પછી રોટેટ થવા માટે ફ્રી થઈ ગઈ કરેક્ટ ડીડ યુ ગેટ ધ થિંગ્સ સર બોલો જ્યારે રેચેટ ફરશે ત્યારે પિન આડી નહીં આવે રેચેટ આ દિશામાં ફરશે એટલે લોકિંગ માટે જ રેચેટનો મિનિંગ જ લોકિંગ છે એક બાજુ ફરે અને એક બાજુ લોક કરે એટલે ઊંધી દિશામાં કોઈ ફેરવી ના શકે એને ઓકે કરેક્ટ આ બીજો એનો ઇન્ડેક્સિંગ પોલ નામનો એક વસ્તુ છે સો રેચેટ ઇઝ ઓલવેઝ વર્કિંગ વિથ પોલ એન્ડ રેચેટ મિકેનિઝમ આ અહીંયા અલગથી બતાવ્યું છે પણ મશીનની અંદર આ આટલું દૂર ને આવું અલગ છૂટું નહીં હોય એ આ મિકેનિઝમની અંદરથી જ કનેક્ટેડ પાર્ટ છે ઓકે તો જ્યારે આપણે ફોરવર્ડ કે બેકવર્ડ મેન્યુઅલી ચલાવીએ છીએ અને આ ઇન્ડેક્સિંગ મિકેનિઝમ તમને આની પહેલાં બતાવ્યા વિડીયોમાં આગળ પાછળ બે દિશામાં ફરતું હતું તો એ જ્યારે આપણે ફોરવર્ડ ઓર રિવર્સ મોશન લઈએ છીએ ત્યારે આ પિનનું એક્શન જે છે કે પિન ત્યાં ફિક્સ રાખવી કે પિનને નીચે કરી દેવી એ કામ આ ઇન્ડેક્સિંગ પોલ કરશે આ બી સ્પ્રિંગ લોડેડ છે ધીસ ઇઝ ધ સ્પ્રિંગ ઓવર હિયર તો આને નીચે થઈ શકે નોર્મલી હંમેશા આવું ઊંચું જ રહેશે એટલે લોકમાં જ્યારે જરૂર હોય ત્યારે આ નીચું થઈ જાય આ નીચે થાય એટલે આ પિન પણ રેચેટમાંથી ડિસએંગેજ થઈ જાય ડિસએંગેજ થઈ જાય એવા કેસમાં તમારું ઇન્ડેક્સિંગ મિકેનિઝમ ફ્રી છે રોટેશન માટે એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ બે ડાયરેક્શનમાં જ્યારે આ પોલ એંગેજ છે ત્યારે ઇન્ડેક્સિંગ મિકેનિઝમ એક જ ડાયરેક્શન એટલે કઈ ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જ મોશન કરશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જ મોશન થશે ધીસ ઇઝ ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળની દિશા છે કે ઊંધી છે કરેક્ટ મોશન કઈ ડાયરેક્શનમાં છે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઓકે ફાઇન સો ધીસ ઇઝ અબાઉટ ધ થિંગ હવે આને બીજી એક વસ્તુ આપી છે આટલા સુધી બધાને ક્લિયર છે આમાં કોઈ ડાઉટ ખરો તો કહી દો નો સર ઓકે ફાઇન નાવ સ્ક્રુ સ્ટોપ્સ ધીઝ સ્ક્રુ સ્ટોપ્સ વિલ ડિસાઇડ વોટ ઇઝ ધ ટાઈમ ઓર વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ડ્યુરેશન ફોર વિચ ધીસ ટૂલ વિલ રિમેન ઇન પોઝિશન ફોર કટિંગ આ સેટિંગ આપણે કરી શકીએ આ સેટિંગ આપણે આ સ્ક્રુથી કરી શકીએ છીએ જે મશીનનો વિડીયો તમને બતાવ્યો ત્યારે મશીનના વિડીયોમાં જેવું આ ચક્કર ફરતું હતું ત્યારે આ સ્ક્રુ આગળ પાછળ થતા આપણને દેખાતા હતા રોટેશનમાં ઇફ યુ હેવ સીન ઇટ પ્રોપરલી યાદ આવે છે પાછળ સ્ક્રુ હતા એ સ્ક્રુ બરાબર ઓકે હા સર આ સ્ક્રુની વાત કરું છું અહીંયા છે આ જે તમને અત્યારે ખુલ્લું ડાયાગ્રામમાં સમજાવું છું એ આ મિકેનિઝમ છે નીચેની આની અંદર આ બધું આવે આટલા પાર્ટની અંદર આ સ્ક્રુથી લાગીને અહીંયા સુધી સેડલ ઇટ ઇઝ બિલેથ ધીસ અને ઇન્ડેક્સિંગ પ્લેટ આ ટરેટની નીચે આવે ઓકે ઓકે સર Correct. So all the parts are understood.
દિસ ડાયાગ્રામ સર્ચ ડાયાગ્રામ આપણે જે આની પહેલા તમને એક ક્વેશ્ચન આપ્યો હતો, એક ડાયાગ્રામમાં ટેપર સ્ટેપ ને ટર્નિંગ ને એવા બધા તમે એન્સર લખ્યા, એ રીતે આવી કોઈ ડાયાગ્રામમાં પર્ટિક્યુલર કમ્પોનન્ટ આઈડેન્ટિફાઈ કરવાનું કામ મળી શકે ક્વિઝમાં. યસ સર. નાવ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ મિકેનિઝમ ઇઝ બાર ફીડિંગ મિકેનિઝમ. બાર ફીડિંગ મિકેનિઝમમાં this is the most important part. Bar feeding mechanism ma aa je part che, that is bush which is holding the bar, is an important part. And it allows the bar to move smoothly through it. The bar ની અંદર આ બુશ આપણે ફિક્સ કરી દઈએ છીએ. This is the set screw number 5, bar chuck set screw. એટલે કે બાર જ્યારે આની અંદર નાખી દઈએ પછી આ સ્ક્રૂ ફિક્સ કરી દેવાનો છે. એટલે સ્લાઇડ શું થાય છે, આ આખું બુશ સ્લાઇડ થાય છે. આ સ્લાઇડિંગ બ્રેકેટ બોડી, આ જે આખો કમ્પોનન્ટ છે આ આખો સ્લાઇડ થશે. જ્યારે આ લોપથી નીચે જશે, આ બાજુથી નીચે જશે એટલે શું થાય છે, ધીસ ઇઝ ગોઈંગ ડાઉન, દેટ મીન્સ ધીસ વિલ મૂવ ઇન ધીસ ડાયરેક્શન. એટલે આને આ દિશામાં લઈ જશે. વેન ધીસ ડેડ વેટ ગોઝ ડાઉન, યોર બાર વિલ બી ફીડેડ ઇન ફોરવર્ડ ડાયરેક્શન, એન્ડ ધીસ ફોરવર્ડ ડાયરેક્શન મૂવમેન્ટ ઇઝ ટેકન કેર બાય સ્લાઇડિંગ બ્રેકેટ બોડી. સ્લાઇડિંગ બ્રેકેટ બોડીની અંદર ચક બુશ, જે આપણે બુશ કહીએ છીએ, એ બુશ છે. અને બુશની અંદરના કમ્પોનન્ટમાં શું આવે છે, એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે આ સેટ સ્ક્રૂ. એટલે વન્સ યુ ઇન્સર્ટ ધ બાર યુ હેવ ટુ લોક ધીસ સ્ક્રૂ, તો જ આ બાર અને આ બ્રેકેટ બંને લોક થઈ જશે એકબીજા સાથે, અને બ્રેકેટ આગળ જશે તો બાર આગળ જશે. ઇફ ધીસ સ્ક્રૂ ઇઝ અનલોકડ, યોર બાર વિલ રિમેન એઝ ઇટ ઇઝ, અને આ બ્રેકેટ આગળ પાછળ થયા કરશે. કરેક્ટ. બે સ્લાઇડિંગ બ્રેકેટ છે, એક ઉપર જે બારને લઈ જાય છે અને નીચે છે બીજું, એ આ વેટની સાથે મૂવમેન્ટ કરે છે. એ બીજું દો રોડ છે નીચે, એ ફિક્સ એસેમ્બલી છે. તો ધીસ ઇઝ ધ ડાયાગ્રામ દેટ યુ શુડ ડ્રો એન્ડ પ્રેક્ટિસ. ધીસ ઇઝ ધ ડાયાગ્રામ દેટ યુ શુડ ડ્રો એન્ડ પ્રેક્ટિસ. ધીસ ડાયાગ્રામ ઇઝ ફ્રોમ બુક હજરા ચૌધરી વર્કશોપ પ્રેક્ટિસ 2 ઇન કેપ્સ્ટન એન્ડ ટરેટ ચેપ્ટર. રાઈટ. આમાં કોઈ ડાઉટ છે આ મિકેનિઝમમાં? હા સર. ઓકે. નાવ વન મોર થિંગ, આપણે જે આગળ મેં તમને પાર્ટ જોબ કેવી રીતે બને એ ડિસ્કસ કર્યું ત્યારે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ બાબત બોલ્યો હતો. વી હેવ સીન હાઉ ટર્નિંગ ટૂલ ઇઝ હેલ્ડ ઇન ધ ટરેટ by using a special clamping holding device which will position the tool in the right location and direction so that turning operation is possible. So there are n number of almost 15 to 16 different tool holding devices. Straight cutter holder, then plane or adjustable cutter holder, name itself suggests something. આ જે નામ છે એમાંથી જ આપણને ઇન્ફોર્મેશન મળે છે કે સ્ટ્રેટ કટર હોલ્ડર એટલે કટરને સ્ટ્રેટ પકડી રાખશે એવું કંઈક આપણે હોલ્ડર બનાવેલું છે. પ્લેન ઓર એડજસ્ટેબલ એંગલ કટર હોલ્ડર, ફોર એક્ઝામ્પલ ઇફ વી વોન્ટ ટુ હેવ એ ચેમ્ફર ઓપરેશન ઓર વી વોન્ટ ટુ હેવ સમ ફોર્મિંગ ઓપરેશન યુઝિંગ એ સ્ટ્રેટ એજ ટૂલ, દેન એડજસ્ટેબલ એંગલ કટર હોલ્ડર વિલ બી એ ગુડ ઓપ્શન. રાઈટ. Multiple cutter holder, this we will see when we go to different tool holder diagrams. એક જ હોલ્ડર ની અંદર એક કરતા વધારે ટૂલ આપણે માઉન્ટ કરી શકીએ, that is the meaning of multiple cutter holder equipment or the attachment. Offset tool holder, offset tool holder
is what we have seen for holding the tool in cutting position. Sena thi offset, so center line thi offset. Machine ni axial center line che, ena thi offset. Combination tool holders, multiple turning heads, slide tool holders, that is tool holder will have a small sliding facility in itself. Drill holder, what are the drill holders that you have seen in your PT2? You have worked with collet drill holder joyu chhe apde. Okay, and second is sleeve. Tailstock ma jyare drill tool lagavu hoy tyare apde shu use karyu tu sleeve. Sleeve ni andar lagayu biju ek holder tapered ane e taper holder ni upar apde chuck mount karyu tu collet chuck ane e collet chuck ni andar tool lagayelu hatu. Boring bar holder or extension holder or flanged tool holder, knurling tool holder, form tool holder, balanced or box type of tool holder, and bar ending tool holder. These are different tool holding devices that are used, or tool holding attachment that are used in capstan and turret length. Also such type of specialized tool and workpiece holding devices will be used in CNC machines. That is our next chapter. You see straight cutter holder. Avu apde hamna joyu tu. This is your turret position. And tool will be mounted. Have turret jo aa direction ma hoy. Turret would be normally just in front of the along the axis. तो आज ये टूल होल्डर छे तमारो स्ट्रेट टूल होल्डर आ बार ने अहीं कई बीजी मेकेनिज्म आपणे बीजू अटैचमेंट लगावानू के जे आ रीते चाले. सो दिस इज हाउ योर टर्निंग ऑपरेशन विल टेक प्लेस इन द टरेट. आ टरेट छे. ओके, दिस इज अनदर नी टूल होल्डर. आमा टूल क्या छे? दिस इज द टूल. This is the location of tool. This is turret head. અહીં થી આ લીધું અને અહીંયા પાયલટ બાર. સો યુ ઇફ યુ વોન્ટ યુ કેન એડજસ્ટ ધીસ બાર સાઇઝ, બાર લેન્થ, કેટલું અંદર બાર કરવું, એ બધું અરેન્જમેન્ટ પોસિબલ હોય છે. બોક્સ ટૂલની ડાયાગ્રામ બહુ ક્લિયર નથી, બટ ધીસ ડાયાગ્રામ ઇઝ ઓલરેડી ગીવન ટુ યુ ઇન ફાઇલ નંબર 2 or 3 દેટ યુ હેવ. આઈ હેડ શેર્ડ ઇટ લાસ્ટ ટાઈમ. Is something like this. You see, boring bar tool holder. Boring operation કરવાનું હોય તો આપણી પાસે આ boring bar લગાવવાનું આ part રહેશે turret માં, and this will be moving into the component for boring operation. This is attachment for combined multiple tool holding boring bar. Over here this is boring bar, this is turning tool holder, again this is another turning tool holder. This part clamp with the turret face, એટલે આ part ને આપણે turret face પર bolting કરી શકીએ, or there will be some other attachment on other side કે જે turret ની અંદર જે bore આપેલો છે hole એની અંદર fix થઈ જાય અને આગળ આપણે tool mount કરી શકીએ. Now if these tools are positioned in such a location, such a perfect location, જો આ થોડુંક આગળ છે, આ થોડુંક પાછળ છે, ઇફ યુ કેન સી ઇટ ક્લિયરલી, આ આગળ છે, આ પાછળ છે, આની અંદર રફ ટર્નિંગ ટૂલ લગાવે, આમાં ફિનિશ ટર્નિંગ ટૂલ લગાવી શકીએ, એટલે જ્યારે આ આખું જોબ આ ટૂલ જોબની ઉપર ચાલશે ત્યારે આગળ રફ ટર્નિંગ થતું જશે, આ પાછળના સેકન્ડ ઓપ્શનથી તમને ફિનિશ ટર્નિંગ પર મળશે. સિન્સ ધ જોબ સાઇઝ ઇઝ 50 to 60 mm એન્ડ નોટ મોર દેન દેટ, so this 10-20 mm part components can be easily accommodated. Okay, ava object dorvana nahi aave, don't worry for that. If diagrams or something is asked, it will be for simple tools that are something like this, or most probably something like this. So you must practice these two diagrams or such diagrams which are simple, and don't, and remember the diagrams which are difficult to draw, because there can be some questions on
name the component, what is the tool, what is the tool holder name, and so on. Recessing tool. Ajo ani andar tool ni slide che. If you operate this bar, the tool can move forward and backward. Ahiya dekhay che, this is guide. So your tool has the capability, or tool holder has the capability to lock it at a particular required position. Okay. Okay. So now next, during next lecture, we will have doing tool layout for one or two jobs. One job is been given to you and some short assignment is also given to you, wherein you will be drawing the diagram, drawing the table, and listing down the operations. Right, you will be drawing the table and listing down the operations for the component that is discussed for sequence of operations. Thereafter, in next lecture or before next lecture, I will share the data, that is feed rate, speed of spindle, and cutting speed, so that you have to apply those speeds to the different lengths and find out the time required, and finally calculate the sum total of all the times, so that we can understand and we have a numeric value that how much time is required for making one job. And if this can be compared with our manual operation that we will discuss, and manual operation ma aaj vastu jyare apne karta hoye tyare apne ketlo badho time joye chhe, what is the time saving that you need, that we obtain out of when we use semi automatic or automatic machines. Okay, it is almost 2-3 minutes balance. If you have some doubt, difficulty, something to be discussed, it's open. Next week thi ke ena agalna week thi tamne practical na literature bhi share karvama avse, and you have to be prepared to write all the literatures of all the subjects at home, because we are not conducting practicals in this online trade teaching program. But maybe 1 month after or some time after, we will look forward to have 1 hour practical session also, wherein we will be explaining the practicals that you have written down. So whenever you come back to the college in physical mode, if possible, and if the things go in right pace, તો ત્યારે આપણે સીધા પ્રેક્ટિકલ પરફોર્મન્સ જે છે એ કરી શકીએ, અને રાઇટિંગ ને લિટરેચર વર્કનો લોડ છેલ્લે બધો માથે ના આવે, એટલે ઝેરોક્સ ઓફ લિટરેચર્સ વિલ બી શેર્ડ વિથ યુ, એન્ડ યુ હેવ ટુ રાઇટ ડાઉન ઇન પ્રેક્ટિકલ સિંગલ સાઇડ ઓર ડબલ સાઇડ. આપણે જે પેપરમાં લખતા હતા એ પેપર કોઈ બી સ્ટેશનરી દુકાનેથી લઈ લેવાના, એમાં હવે MSU લખેલા હોય એવા જરૂરી નહીં રહે, પણ પોતાને તમે જે લખો છો એ દરેકે એક જ ટાઈપના પેપર લઈ લેવાના, એટલે આજે કંઈક લાલ આવ્યું કાલે પીળું આવ્યું એવું ના થાય, હે ને? એટલે 100-200 પેપરનો એક સાથે લઈને રાખી મૂકજો, તો જ્યારે પ્રેક્ટિકલના લિટરેચર તમને શેર થશે બધા જ સબ્જેક્ટના વારા પરથી જે તે ટીચર્સ કરશે, તો તમે એ પ્રેક્ટિકલનું રાઇટઅપ ઘરે એટલીસ્ટ રાઇટઅપ અને ડાયાગ્રામવાળું કામ કમ્પ્લીટ કરી શકો. ઓકે, ચાલો બાય. થેન્ક યુ સર. બીજું કોઈ ડાઉટ હોય તો પૂછી લો. બાકી મલ્ટીપલ ક્વેશ્ચન હતા તમને, મેં જેનું રિઝલ્ટ આપ્યું એ સિવાય કયું કર્યું? એ ક્વિઝ 2-3 વાર શેર થયું છે. અને 6 ક્વેશ્ચન ની હતી. સર લાસ્ટ ક્વેશ્ચન વાળું હતું સર.
હા હા એ બધાને મળી ગયું 6 ક્વેશ્ચન વાળો હા ઓકે ચાલો મેં હજી ચેક નથી કર્યું એટલે કઈ વાંધો નહીં એ લિંક છે ને ચેટ બોક્સમાં જ હું શેર કરું છું અને એક્ટિવિટીમાં તમને તમે જોઈન થાવ ને ત્યાં દેખાશે હા સર સર એમાં કઈ નામ લખવાનું તો છે ને હા તો નેક્સ્ટ માં આવી જશે એ તો એક માં હતું એક માં રહી ગયું હશે બટન એડ કરવાનું નામનું હા ઓકે સર અધરવાઇઝ તમારા ગેસ્ટ તરીકે ઈમેલ તો મને દેખાય છે કે આ ઈમેલે આ સબ્જેક્ટ કર એડ કર્યો છે આ રિસ્પોન્સ કર્યો છે ઓકે યસ સર ચાલો બાય થેન્ક યુ સર